म्बोधि स्मितरुचिरपूर्णेन्दुवदन प्रफुल्लम्बो जन्मच्छदसदृशशोभाक्षियुगल कृपा पारा ितसकलजीवा सुखदो महाश्रेयो मूर्ति जयति स हि नारायणमुनि वर्णिवेशर्मणीयदर्शनं मन्दः सरुचिरा पूजितं सुरनरोतमेर्मोदा धर्मनन्दनमहं विचिन्तय ॐ मै अवतारिणी श्रीस्वामिनारायणाय नमो नमः ॐ श्रीहरिकृष्णाय नमो नमः ॐ श्रीपूर्णपुरुषोत्तमाय नमो नमः बोलो श्रीस्वामिनारायणभगवान् श्री हरि कृष्ण महाराज श्री गणश्याम महाराज मन्तव्य સ્વામિનારાયણ મહામંત્ર બળ્યો છે બરાબર હું તો ભક્ત ચિંતામણી નો એક પરચો વાંચું હમ એકસો છ ની માં તમારે પૂરું થઈ ગયું પણ કોક ને બાકી છે ગોલીડા ગામનો પરચો વાંચું છું પ્રકરણ એકસો છત્રીસમું છે એમાં એક ગોલીડા ગામનો પરચો છે ગોલીડુ ગામ ભજે સ્વામી નારાયણ નામ ગઈકાલ જે વાત આવી ને એટલે મેં આ પરચો કાઢ્યો ગોલીડું આખું ગામ સ્વામિનારાયણ નામને ભજે છે સંત સાચા જાને સ્વામી તના ગને બી કપટી ઘના ભગવાન સ્વામિનારાયણના સાધુ સાચા બાકીના બધા કપટી આવું જાણતા એવું ગામ બધું ગુણવાના વાત હે તે દઈ કાન આખુંય ગામ બહુ ગુનિયલ છે ઘણા ગામ સુગ્રામ કહેવાય અને ઘણા ગામ કુગ્રામ કહેવાય એ ગામની અંદર તમે ભૂલથી પહોંચી જાવ તો પાણી ના મળે એ ગામની અંદર જો ભૂલથી રહેવા જતા રહે તો ખાવાના ખાવા અન્નંદાંતને વેર થઈ જાય ઘણા ગામ એવા હોય અને ઘણા બહુ સારા ગામ હોય કેટલાક ગામ એવા હોય કે જે ત્યાં આગળ કોઈ ધાર્મિક સંસ્થા હોય કોઈ ધાર્મિક મંદિર હોય ત્યાં કોઈ સાધુ રહેતા હોય તો કેટલાક ગામ એવા હોય કે એ સાધુને બહુ મદદ કરે બહુ જ મદદ કરે કોઈ ધાર્મિક સંસ્થા હોય એને બહુ મદદ કરે પોતાના ગામની સ્કૂલ હોય એમાં બહુ મદદ કરે ગામના માણસો એવા હોય ગામ તો કાંઈ બગડેલું ને સુધરેલું ગામના માણસો કેવા છે એની પર આધાર ગામના દરવાજાઓ ગામના રોડ રસ્તાઓ ગામ માટે ટાંકી પાણીની વ્યવસ્થા ગટરની વ્યવસ્થા આવું બહુ કરતા હોય એ સુગ્રામ કહેવાય ભલે કદાચ પોતાના નામ માટે કરતા હોય તો એ સુગ્રામ કહેવાય અને કુગ્રામ કેવું ના રસ્તાનું ઠેકાનું કોઈને બધા સુખ્યા હોય પણ રસ્તો કરાવવા કોઈ નવરો ના હોય બધા સુખ્યા હોય પણ ટાંકી બંધાવા કોઈ નવરો ના હોય બધા સુખ્યા હોય બનાવેલું તોડી નાખે હા બધા સુખ્યા હોય તોય ગામની અંદર સારી સ્કૂલ થાય સારી હોસ્પિટલ થાય સારી કોઈ સંસ્થા ચાલે એવી કોઈ એના પ્રત્યેનું મમત્વ ના હોય હોય તો પાંચને હોય પણ બધાને ના હોય એ કુગ્રામ કહેવાય જે ગામની અંદર બધા ભગવાન ભજતા હોય ધાર્મિક હોય ઘેર ઘેર દરેક વ્યક્તિ ભગવાનને ભજતો હોય સવારમાં વડીલોને પગે લગાતું હોય સવારમાં ઊઠીને બધા મંદિરે જતા હોય સાધુ આવે ત્યારે સાધુની વાતો સાંભળતા હોય અને સુગ્રામ કહેવાય આ ગોલીડા ગામની અંદર બધાય લોકો બહુ ગોનીયલ છે પણ એક અભાગ્યો છે એમાં તેમાં એક કુસંગી અભાગી ફસ્યો ફેલમાનસકો ત્યાગી એક કુસંગી રહી ગયો એટલા મગ હોય ને મગ એમાં કરડા મગ હોય તમે ગમે એટલે એ વિસલ મારો ને કશું જ ના થાય બોલો પાંચ હમણાં આવી ગયા હતા અહીંયા આગળ મારે મગ ફનગાવ્યા એમાં પાંચ એવા આવી ગયા હતા અને બધા મારી ભાગ જ આવે કોઈ તો જમે એને ક્યાંય દાંત હેઠું આવે નહીં મને જ આવે મેં કીધું આ કાંકરી ક્યાંથી આવે છે જોયું તો કરડા મગ પાણીથી ના પલળ્યા ગરમ પાણીથી ના પલળ્યા એને ગરમ કર્યા ને વઘાર્યા તોય ના પલળ્યા બિલકુલ ઢીલા થયા જ નહીં એવા ઘણા કેવા એવા હોય કે જેને તમે ગમે એવું આપો ને ડોઝ ગમે એવું ઇન્જેક્શન આપો ને પણ એ થાય જ નહીં ને એવો કુસંગીયા અભાગી આખું ગામ સત્સંગી થઈ ગયું પણ આ અભાગ્યો ના સુધર્યો પછી છેલ્લે તો લેવા જમદું તો આવે તેને લેવા આવ્યા જમરાન દાયા કિંકર લઈ ગમસાન જમદૂત આવ્યા અંત કાળે એક સાથે બસો જમદૂત આવ્યા છે આમાં નથી લખ્યું પણ બીજા શાસ્ત્રોમાં લખ્યું છે બસો જમદૂત બસો ને ક્યારે લાવવા પડે મામા લેવાનો છે એક ને અને બસો ને ક્યારે લાવવો પડે માથા ભારે હોય ત્યારે ને પચાસ જણા ગામની બાર ઊભા દોઢસો જણા બાર ગામની બાર ઊભા અને દોઢસોમાંથી પચાસ જણાએ હિંમત કરી કે આપણે ગામમાં જઈએ કારણ કે ત્યાં ચર્ચા એવી થવા લાગી કે આ ગામમાં તો બધા તિલક ચાંદલાવાળા છે આ ગામમાં તો સ્વામિનારાયણ મહામંત્રનું નામ જપાય છે આમાં તો ખેતરે જતા લોકોએ હાથમાં માળા લઈને સ્વામિનારાયણ સ્વામીને જપે છે અને સ્વામિનારાયણ મુખથી જપે તેને જમદૂત લાગે પાય દૂરથી પગે લાગીને જમદૂતો જતા રહે સ્વામિનારાયણ મહામંત્ર જ્યાં ચાલુ હોય એ પાપી વ્યક્તિ હોય પણ એના મોઢામાં જો સ્વામિનારાયણ મંત્ર ચાલુ હશે તો જમદૂત એને નહીં પકડી શકે પાપીમાં પાપી હશે અંતકાળે શ્રીજી મહારાજ પ્રથમનું છપ્પનમું વચનામૃત મહારાજ કે અંતકાળે જો કોઈને મુખેથી સ્વામિનારાયણ આટલું શબ્દ ઉચ્ચારાય તો ભગવાનના ધામને જ પામે આટલો મોટો પ્રતાપ છે મંત્રનો ગામની અંદર ચો તરફ સ્વામિનારાયણ સ્વામિનારાયણ થાય એટલે દોઢસો જમદૂત તો ઊભા રહી ગયા કે અમારે આવવું નથી ભાઈ આમાં હાથ નખાય જ નહીં આમાં કોને લેવાનો છે એટલે જે લોકો પાસે અરજી હતી કે ભાઈ આને ઉઠાવવાનો છે આ નથી સત્સંગી એટલે ગભરાશો નહીં તો ઓલા પચાનું ટોળું જતું હતું ને એમાંથી કેટલા નીકળી ગયા કે આપણે નથી જવું ભાઈ તમે જાઓ બે પાંચ જણા સુરવીર તો હતા એ વાંધો નહીં કે અમે ઉપાડી લાવીશું પછી આપણે આગળ જઈએ કારણ કે ઘણા બધા કેસ લેવાના હોય હવારના નીકળે તે હાંજ પડે આઠ કલાકની ડ્યુટી બજાવે આઠ કલાક પછી બીજા નીકળે ઓલા લઈને જાય બીજા આવે કારણ કે એની ઘરબાર છે એટલે આ જમદૂતો આ અભાગીને લેવા માટે આવ્યા તિયા ભક્ત રહે બાઈ ચાર બ્રાહ્મણ ઉદાર ભીમ વસરામ રાઘવ રાનો ચ્યારે ભક્ત પ્રભુના પ્રમાનો ભીમો વસરામ રાઘવ અને રાનો આ તો મોઢે હશે મામા કથા તમને પરીક્ષામાં હતી ને આ ચાર ભાઈઓ હતા રાજગર બ્રાહ્મણ હતા એ ચારે જતા હતા ખેતરે એ લોકોએ જોયા જમનું દળ અને પછી એ બધાએ વિચાર્યું છે મનમાં તેને દેઠો જમા દાડા જ્યારે મને વિચારે આપને શ્રી મહારાજના છીએ એ જીવ જમને કેમ દઈએ કેવો કેવ આપણે મહારાજના છે ને આપણે મહારાજના હોઈએ અને આ જીવને આપણે જમદૂતના હાથમાં જવા કેમ દઈએ એને ખબર તો પડી જ ગઈ કે આ ગામમાં જમદૂતો ફરે છે લેવા ઓલા કુસંગીને જ આવ્યા હોય કારણ કે એક જ એવો છે જે આ લોકોના ટોળામાં જાય એવો છે પણ આપણે છીએ આ ગામમાં અને લઈ કેમ જાય આટલી તો દયા ભગવાનના ભગતને આટલી હિંમત એ કેવા હશે કે જેને જમદૂત જોયા પછી આવો વિચાર આવે નહીં તો જમદૂત કોઈને દેખાય ને એટલે જાડોને પેશાબત થાય એનું પોત્યુ પલળી જ જાય એ ધોવું જ પડે જમદૂત એટલા ભયાનક છે છતાંય પણ જેને શ્રીજી મહારાજનું બળ છે એટલે આ લોકો આવી વાત કરી શકે એક ગામડાના અભન માણસો પૂર્વેના મોટા મોટા વિદ્વાન પંડિતોએ જે વાત નથી કરી પૂર્વેના જે જ્ઞાની પુરુષોએ જે વાત નથી કરી એ આ ચાર રાજગર બ્રાહ્મણો ખેતી કરવાવાળા એ ચાર જણા ખેતરમાં જાતા જાતા આવી વાત કરે છે આ ભગવાન સ્વામી એનો પ્રતાપ ભગવાનના સ્વામિનારાયણ મહામંત્રનો પ્રતાપ આપણે આ જીવને નથી લેવા દેવો પ્રભુ પ્રતાપ ઉધારી ચાલો સહજ વાળીએ જમને પાછા ત્યારે આપને સત્સંગી સાચા ચાલો આપણે આ જમદૂતોને પાછા વાળીએ જ્યારે જમદૂતોને પાછા વાળીએ ત્યારે જ આપણે સત્સંગી સાચા કહેવાઈએ એમ પરિયાની ભાઈ આવ્યા કહે પાપી પાછા તમે દઈએ અમે જાઓ કઈથી પાછા જાવ આ ગામમાં તમારે ન અવાય તો સ્વામિનારાયણ મહામંત્ર જપાય છે તમને ખબર છે અહીં એક એક ઘર ભગવાન સ્વામિનારાયણનું છે અહીં એક નાનું છોકરું પણ સ્વામિનારાયણ મહામંત્ર સિવાય બીજું જપતું નથી માટે વાલા ભક્તો સ્વામિનારાયણ મંત્રને જપો સ્વામિનારાયણ ભગવાનને આપણે હૃદયથી અપનાવીએ અને હજારો ને કરોડો આપણા યોગમાં આવીએ અને સ્વામિનારાયણ ભગવાન જેવા છે એવા ઓળખાવીએ એન કેન પ્રકારે કોઈને સ્વામિનારાયણ નામ બોલાયા વિના ચાલે જ નહીં ઘણા તો ફોનમાં એવા ડાયા હોય કે ફોનની અંદર જેવો હામેણો માણસ એવું બોલે સ્વામી છે જે સ્વામિનારાયણ સ્વામી હરિભગત છે જય સ્વામિનારાયણ અને કોઈ કુસંગી છે ગુડ મોર્નિંગ લે ગુડ ઇવનિંગ ગુડ આફ્ટરનૂન કુસંગી દેખાય એટલે એવું એવું કરી દીધું એને જેવા સાથે તેવા ના જેવા સાથે તેવા એ બરાબર છે પછી તમારે બિઝનેસની વાત કરવાની હોય જોબની વાત કરવાની હોય તો એ રીતે કરો પણ પહેલાં તો ફોન ઉપડે એટલે જય સ્વામિનારાયણ જ બોલાય એ સિવાય બીજું બોલાય જ નહીં તમે ઘરની બહાર નીકળો એટલે તમારા ઘરની અંદર ઘરવાળા હોય કોઈ વડીલ હોય છોકરા હોય છોકરા હોય ને એના મા બાપ હોય જે હોય ઘરની બહાર નીકળો એટલે ઘરમાં જે છે એને જે સ્વામિનારાયણ કહીને પછી નીકળો એને જે સ્વામિનારાયણ કહી દો પછી નીકળો જેનાથી કદાચ એવું પણ બને કે તમારા છેલ્લા જે સ્વામિનારાયણ હોય અમે સંતો જ્યારે કોઈ પણ સ્થાન છોડીને બીજા સ્થાનમાં જવાનું હોય એક નાઇટ માટે અમે બહાર જતા હોઈએ તો અમે સંતો બધાએ એકાબીજાને દંડવટ કરીને ભેટીને પછી નીકળીએ આવો રિવાજ એક દિવસ માટે પણ અમે એક રાત માટે બહાર જવાના હોઈએ સ્થાન છોડીને તો એ સ્થાનને છોડીને જતા હોય તો અમે બધા એકાબીજા બધા સંતોને મળી લઈએ અને પછી જઈએ એ રિવાજ કદાચ એ છેલ્લો જ મેળાપ હોય ખબર ના હોય અહીંથી પૂજ્ય યોગી સ્વામી ગયા બરાબર ને તે છેલ્લો જ મેળાપ હતો શું ખબર આ રસોડાનું અહીં આગળ નવો સંત નિવાસ એનું ઉદઘાટન થયું એને રસોડામાં સેવા કરી અહીં બધી સેવા કરી છેલ્લો મેળાપ હતો ખબર ના હોય એટલા માટે ગૃહસ્થ ભક્તોએ પોતે એવી ટેવ પાડવી જોઈએ કે તમે જ્યારે પણ જો હમણાં અજયભાઈ ગયા છે પેલું કંઈક ફરવા બરાબર પણ સવારે આઠ વાગે કે નવ વાગે એનું પ્લેન હતું તો એ દિવસે આપણી આરતી આપણે મોડી સાડા નવે રાખી હતી પણ ભગત સવારમાં સાડા સાતે એને એમ કે આરતી સાડા સાતે છે એટલે આવી ગયા અહીં હોલમાં વાટ જુએ પડદો ખુલે નહીં એટલે પછી ઉપર આવ્યા હું તો ઠાકોરજી તૈયાર કરતો રૂમમાં એટલે એમને પૂછ્યું કે સ્વામી જાગી ગયા સંતો છે પણ મેં સાંભળ્યું ખરું પણ હું ઠાકોરજીની સેવામાં મશગુલ હતો એટલે હું કંઈ બોલ્યો ને મેં કીધું ભગત કહેશે જ ને કે ભગત અંદર જાઉં છે સ્વામી અંદર ઠાકોરજી તૈયાર કરે છે પણ ભગતે જે કીધું ભગતે કહી દીધું છે કે સ્વામી ઠાકોરજી તૈયાર કરે છે એટલે ઓલા ભગતને એમ કે સ્વામીને ક્યાં ડિસ્ટર્બ કરો પછી નીકળી ગયા પણ એ ભગત બોલ્યા કે આ તો નીકળતા હતા ને આજે પ્લેનમાં તો થયું કે મહારાજના સંતોના દર્શન કરીને નીકળીએ જો એ રીત બરાબર છે હમણાં તમે જતા હતા મામા ત્યાં નહીં દી રાતે આવ્યા હતા દર્શન કરવા એમ જ સ્થાન છોડીને જ્યારે આપણે દૂર જઈએ ત્યારે ભગવાનને ભગવાનના સંતોના દર્શન કરીને પછી જ જવું પોતાના ઘરની અંદર પણ બધા સત્સંગી ભક્તો છે બધાને જયસ્વામિને કહીને જ નિત્યની ટેવ ઘર છોડો એટલે જય સ્વામિનારાયણ કહી દેવાય બીજાને કારણ શું ખબર એ છેલ્લા જ જય સ્વામિનારાયણ હોય આપણા કારણ મહારાજે કીધું આ ઘડીએ ના પડે મરી જવું છે ગળીનો નિર્ધાર નથી અને સ્વામિનારાયણ સ્વામિનારાયણ મંત્ર અખંડ આપણે જપવો ને બીજાને જપાવવો બીજાને સમજાવવો આ મંત્રનો કેટલો મોટો પ્રતાપ છે ગઈકાલે એક હરિભગત એનો ફોન આવ્યો કેવા પાકા સત્સંગીઓ હોય કે જેને હજુ હમણાં છેલ્લા છથી આઠ મહિનાનો સત્સંગ છે છેલ્લા એક વર્ષથી કથા સાંભળે છે છથી આઠ મહિનાનો સત્સંગ છે અને છેલ્લા એક મહિનાથી પાકા સત્સંગી થયા છે તિલક ચાનલો કરતા થયા બહુ સરસ મજાનો એક જગ્યાએ સ્ટોર લીધો પોતાના પાર્ટનરો સાથે લીધેલો જ હતો બે વર્ષથી સ્ટોર ચાલતો હતો આ ભગત તિલક ચાંદલો કરતા થયા એટલે પેલા પાર્ટનરો કે અમને નહીં ફાવે તારે તિલક ચાંદલો કરવો હોય તો સ્ટોર પર નહીં આવવાનો હવે આ ભગતને હમણાં નવો જ સત્સંગ છે પણ તાજો છે પણ ન્યૂ બ્રાન્ડ ગાડી હોય ને મામા એ દોડે હારી બહુ માઇલેજ કાપેલા હોય ને એ ઊભી રાખે રસ્તા વચ્ચે ક્યારેક એ ઉપાધિ બહુ કરે એ ધકાઈ મરાવે પણ ઝીરો માઇલેજવાળી હોય ને એ તમારે ફિક્સ કે આ ચાલવાની જ છે ને કંપ કંપની સ્ટાન્ડર્ડ જોઈએ પાછી એટલું ખરું ભગતને સત્સંગ સારો થઈ ગયો નક્કી કર્યું કે તિલક ચાંદલો છોડી દઉં અને ધંધો કરું એવું મારે કરવું નથી ફોન આવ્યો મને ફોન આવ્યો એટલે અચાનક તો કોઈનું પણ આવું ગુજરાન ચાલતું હોય એટલે અમે સંકોચ તો અનુભવીએ પણ હું હું કાંઈક એની જો ઢીલી વાત કરું એ પહેલાં તો એ ને બીજા ભગત હતા ફોનમાં બે મને સામેથી જ કીધું મને કે સ્વામી નક્કી જ છે કે પાર્ટનરશીપ છૂટી થશે પૈસા કમાવા નથી ધંધો છોડી દઈશ આ સ્ટેટ છોડી દઈશ અહીં આગળ મને ખબર છે હું અહીં સેટ થવા માટે સ્પેશિયલ બીજા સ્ટેટમાંથી અહીં આવ્યો હતો પણ આ સ્ટેટ છોડી દઈશ ધંધો છોડી દઈશ રૂપિયા પણ છોડવા પડશે છોડી દઈશ પણ તિલક ચાંદલો નહીં છોડું કારણ કે મારો નિર્ધાર એવો છે કે આ જન્મે આવે ભગવાન સ્વામિનારાયણને ગુરુજીને સંતોને અને લોયાધામના ભક્તોને મારે છોડવા નથી બોલો એવું છે ઉત્સવમાં આવશે ત્યારે ભગત બતાવશું આપણે જાહેરમાં પણ આવા ભક્તો હોય કે જેને ભગવાન ભજવાનું આવું તાન હોય તો એના દ્વારા બીજા પાંચને બળ મળે એટલે ભગવાન સ્વામિનારાયણ માટે ક્યારેય પણ કોઈ પ્રકારની બાંધછોડ નહીં ભગવાન સ્વામિની આજ્ઞામાં કોઈ પ્રકારની બાંધછોડ નહીં મહારાજે કીધું એટલે એમ જ કરવું એમ રહેવું આ બધા ભાઈઓ કે પાપીઓ તમે પાછા વળો આ ગામ તમારું નહોત આ તો સ્વામી નારાયણનું છે ત્યારે તો કે કહે તારું આખા ગામનું નહીં થાય વારું આખું ગામ તારા બાપનું છે જમદૂત કે તારું ઘર હાચો અમને તો સત્તા છે કોઈ કુસંગી હોય કોઈ પાપી હોય તો એને અમારે લેવો ભગવાને અમને આજ્ઞા કરેલી છે ધરમરાજાએ આજ્ઞા કરી છે અમે ખત લઈને નીકળ્યા છે આ જીવને અમારે લેવાનો છે તમે પાછા વળો કહે ભક્ત આ સર્વે સ્વામીના પ્રભુ પ્રગટ બહુ નામી ભક્તો કે તમને ખબર છે અમે કોણ છીએ ઓળખો છો આ જગતમાં બહુ હોય હવે અહીં અમેરિકામાં ના મળે અમેરિકામાં તો બધા ઢસ કાયદા જેવા છે પણ આપણા દેશમાં બહુ એક ગામ છે કંડારી પાસે ખબર નહીં હું તો દસ બાર વરસ પહેલાં ગયો હતો એ ગામમાં તો એક ગલીએ ગલીએ દાદો એક ગલીએ જાય ત્યાં એક દાદો બીજી ગલી જાવ ત્યાં બીજો દાદો ત્રીજી ગલીએ જાવ ત્યાં ત્રીજો દાદો એ ગામમાં સભા કરી સભા કરી એટલે બે હરિભક્તો આવ્યા સ્વામી આ અમારી ખડકીના દાદા છે હા હું તો સમજો આ જુવાન ને દાદો કેમનો મને કે દાદો એટલે કિંગ છે કીધું વાંધો નહીં ત્યાં પાછા થોડી વારથી સ્વામી આનું નામ તો ખાસ બોલજો જ કે આ ઓલી ખડકીનો કિંગ છે આ ઓલી ખડકીનો કિંગ છે આ ઓલી ખડકીનો કિંગ છે આવા કિંગે કિંગ ભેગા કર્યા હતા બધા બોલો ડીંગે ડીંગ હતા એવા એમ જેમ ઓલા જગતના જીવ આ લોકના બળના કારણે જોર કરતા હોય પૈસાના જોરે સત્તાના જોરે એમ ભગવાનના ભગતને એક બળ હોય હું ભગવાન સ્વામિનારાયણનો છું એક કેફ હોય એક પાવર હોય એક વ્યક્તિને એક મોટા વ્યક્તિ સાથે ઓળખાનો હોય એક સામાન્ય વ્યક્તિને કોઈ મોટા વ્યક્તિ સાથે ઓળખાનો હોય તો એનો કેફને પાવર કેટલો હોય છે એને કેટલું બધું હોય છે પ્લેનમાં આવતો હોય ને બાજુની અંદર કલેક્ટર બેઠો હોય અમદાવાદનો બરાબર અને પ્લેનમાં આવતો હોય તો અહીં હજાર જણને કહેશે કે હું પ્લેનમાં આવ્યો ત્યારે મારી બાજુ અમદાવાદના કલેક્ટર બેઠા હતા હજાર જનને કહેશે નહીં જાણતા ફોન કરીને કહેશે વાત કોઈ નહીં કાઢી હોય કારણ કે એની બાજુ પ્લેનમાં કોણ બેઠો કોને ખબર પણ એ બેઠો છે ને વાત કાઢશે હમણાં તો પ્લેનમાં ગયો તો અને પછી તો આવું થયું પણ એ વાત ગમે તે રીતે મિસ કરીને પણ એ વાત એ લાવશે જ એમ મહારાજે મધ્યના તેરમાં કીધું કે નિત્ય હું સર્વ અવતારનો અવતારી છું એ વાતનું બીજ લાવજો સ્વામિનારાયણ સર્વોપરી છે એ વાતનું બીજ લાવજો સ્વામિનારાયણ જેવો મંત્ર કોઈ નથી એ વાતનું બીજ લાવજો કોઈ પણ પાયે બે એટલે વાત કાઢવાની અમારે તો છે ને ભગવાન સ્વામિનારાયણ ભજવાના અને અમારા સ્વામિનારાયણ ભગવાન એટલે સર્વોપરી ભગવાન અને અમારા સાધુ એટલે આવા ધર્મ નિયમ પાળવાવાળા અને અમારા હરિભક્તો એટલે બહારનું ના ખાય બહારનું પાણી ના પીવે બસ આવી વાતો કરો એટલે એ વાતો ગોખાતી રહે સાંમેવાળાને સાંભળ્યું એ સાંભળે નહીં તો ઊભો થઈને જતો રહે ફરી આવે જ નહીં આપણી પાસે પણ જો સાંભળી લે તો એમાંથી એક તૈયાર થઈ જાય અત્યાર જે મેં આ સેમ્પલ કીધું કે આ સેમ્પલ તૈયાર થયું એ સેમ્પલ હરિભગતની વાતો સાંભળીને તૈયાર થયું સંતોની કથા વાર્તા સાંભળીને લાવ અને હરિભક્તોના કોન્ટેક માર્યા તો ઓલા હરિભક્તોને જોઈને બળ એને મળી ગયું હિંમત એને આવી ગઈ હજુ ઉગતો વ્યક્તિ છે હજુ ઊગતો વ્યક્તિ છે પોતાનું ઘર પણ નથી માંડ માંડ એપાર્ટમેન્ટ લઈને રહેતા હશે એટલી બધી આવક પણ નથી થઈ ગઈ છતાંય પણ પોતાની આવક બંધ કરીને ધંધો છોડીને તિલક ચાંદલો નથી છોડો આવાને જોઈએ ત્યારે આપણને એમ થાય સાધુ થયા હોય તો કે આના માટે હું ના કરી નાખીએ અને કેટલાય માય એવા પાક્યા હોય તમે કો ચાંદલો કરો સ્વામી આમ થાય ને ઓલું થાય ને ઓલું થાય ને અહીં આમ થાય ને ત્યાં આમ થાય ત્યારે ધિક્કાર લાગે કે આની આને આ ક્યાં ભટક્યો આપણને ઠીક નભાવવો પડે સત્સંગની અંદર ચલાવવો પડે આ જન્મે દહ જન્મે કલ્યાણ તો થાય હા આપણા દિલીપભાઈ મને મને કીધું ને અહીંયા અમને આવ્યા હતા ને હું તો એમને એનાથી એનાથી નહોતો તો બહુ પરિચિત કે સાનો ધંધો છે પણ મને કહેતા મને કે આખી કથા વાર્તા સાંભળી અને આ બધું મીટ ને આ બધું હતું બધુંય કાઢી નાખ્યું એ બધું કાઢ્યું તો આખું પાંદડું ફર્યું કેટલી ઉપાધિમાં આવ્યા જોબો છે બરાબર જોબો કરે છે પણ મેં કીધું કે પણ આવું હોય તો ભગત તમે ધીરે ધીરે નિર્ણય ના કર્યો અચાનક કેમ કરી દીધો આવું તમારે સાંભળ્યું તમે કથામાં પણ આમ ધીરે ધીરે કરવું હતું ને મેં એની પરીક્ષા કરવા જ કીધું પણ મને કે ના સ્વામી ધીરે ધીરે કરીએ પણ કાલ દેહ પડે તો કલ્યાણ કરવું છે ને કે બોલો આવું કીધું મને કલ્યાણ કરવું છે ને એટલે કે આ જોબો કરવી સારી અને એ કર પેલું કરવું એના કરતાં આ કરવું સારું કથા વાર્તા સાંભળીને પછી બસ કે કાઢી જ નાખ્યું તિલક ચાંદલો ભભકાદાર કરીને જાય છે જો જોબો કરે તોય એવું છે ત્યારે એવાને જોઈને સો ટકા ભગવાનને સાધુ રાજી થાય જેના હૃદયમાં ધર્મ હોય જેને ભગવાન સ્વામી પ્રત્યે નોછાવર થવાની કંઈ તમન્ના હોય એને જોઈને રાજી થાય બરાબર હાવ ઢીલા ઢ હોય અને ઠીક છે નવો હોય તો સમજીએ આપણે કે નવા હોય એને એવું હોય હજુ સત્સંગ ન સમજાયો એને હોય પણ સત્સંગમાં વર્ષો કાઢ નાખ્યા હોય અને કાર્પેટો ઘસી ગઈ હોય બરાબર સાધુ સા સાધુનું પરસાદ જમી જમીન સાધુના હાથે ઘસાઈ ગયા હોય અને તોય જેને ધર્મ નિયમ પાડતા કઠન પડે ત્યારે એવાને જોઈએ ને ત્યારે રોવું આવે ઉપરથી હસતા હોઈએ કેમ છો પણ અંદરથી તો રડતા હોઈએ કે આનું શું થશે એમ રડવું આવે ઉપરથી હસવું પડે આ લોકનો વ્યવહાર છે પણ રાજી તો આગલા જે કીધા ને એવા બે પાંચ દહ હોય ને એને જોઈને રાજી થવાય અને એના માટે જ મહેનત કરવાની હોય એવા માટે એવા કરવા માટે જ મહેનત કરવાની એવા થાય તો મહેનત સાર્થક આ કે છે અમે ભગવાન સ્વામીના ભગત છીએ કહે જમે જૂઠું સગડું એને લીધા વિના નવું જમદૂત કે સાંભળી લો તમે જેના હો એના એ અમારે નહીં જોવાનું અમારે તમને નથી અડવું અમારે કુસંગીને લેવાનો છે એ અમારા હકનો છે એમાં તમે શું કરવા વચ્ચે પડો છો તમને ભગવાન સ્વામિનારાયણ એવું કીધું છે કે કોઈ કુસંગીને લેવા જમદું તો એની પ્રમાણે આવે તમારે વચ્ચે પડવું તમે શા માટેમાં માથાકૂટ કરો છો તમે જેના હોય એના બાજુ પરટો કહે ભક્ત ખાસો માર જ્યારે પાપી ભાગસ તમે તે વારે માર ખાવો છે કે ભાઈ ભક્તો છે જમદૂતોને તમારે માર ખાવો છે પછી જશો તમે તે જમદૂતે જાય એવા નથી જમ થાય કોણ જાડી બુદ્ધિના જાટ બુદ્ધિના એ જ જમ થાય ત્યારે ઉગામ્યો કર એક જમદૂત બળિયો હશે એને હાથ ઉપાડ્યો જા જા કે તારું ઘર હાચમ લાફો મારવા માટેનો પ્રયત્ન કર્યો ને તે ભીમો ને રાનો બે થોડા ગરમ મગજના હતા ત્યારે ભીમ રાનો ભળ ભારી ક્રતાંત દાંતમાં ડાંગ મારી ડાંગ હાથમાં કળિયારી હતી એ પેલા જમદૂતના દાંતમાં મારી દાંત હેઠળ આવી ગયો થયો કળા કોમ ભક્તને ન શક્યા જીતી જમદૂત ભાગી જ ગયા એવી ડાંગ મારીને ભગવાન સ્વામિનારાયણને હંભારીને તી એકના તો દાંત પડી ગયા બે પડી ગયા હતા મોટા દાંત હતા એવું કહેવાય છે મોટા સંતો જૂના સંતો કે જૂનાગઢની ધર્મશાળાની અંદર પ્રસાદીની વસ્તુઓ એ બળી ગઈ એમાં એ દાંત હતા જમદૂતના એ દાંત ને મોટા આવી એ દાંત જોવે કોઈ તો એ કલ્પના કરી લે કે આ જમદૂતો કેવા હશે જેના મોઢાનો એક દાંત એક હાથ જેવડો હશે એના મોઢા કેવા હશે અને એવા જમદૂતોને જોઈને જેને બીક ના લાગે એ સ્વામીના ભગત કેવા હશે નહીં તો આપણે ગમે એટલી ભક્તિ કરતા હોય પણ કોઈ ભૂત જેવું કોઈ વેશ ધારણ કરીને આવી જાય અચાનક રાત્રે ભૂત જેવો વેશ અરે ભૂત આવી જાય હાલો ને ભૂત જ પ્રગટ થઈ જાય સીધું આપણી વચ્ચે અરે કેટલાકને તો મૂવી જોવાનો બહુ શોખ હોય અને પછી ભૂતનું મૂવી જો જોઈ લીધું હોય ને તો દહ દિવ પથારી પડી જાય કારણ કે રોજ એ દેખાય રોજ એ દેખાય હવે સ્વામિનાયણનો ભગત એક ભગત એક ભગત ભેગો થયો એક યુકે અંદર મને કે મહારાજની મૂર્તિ દેખાય અને બીજી બાજુ કે મારા ઘરમાં કંઈક આવતું હોય એવું મન લાગે છે લો બે ભેગું ક્યારે થાય ક્યારેય ના થાય પણ ભગવાનનો ભગત તો એવું દેખાય બીક લાગે એને કે જાને કંઈક આવે છે કંઈક થાય છે ઓલું થાય છે ભગવાન સ્વામી એનો પાકો ભગત હોય ત્યાં હાના ભૂત ને તો ભૂત આવે ભૂતના કલ્યાણ થાય ભૂતના કલ્યાણ થાય સ્વામિનારાયણ મહામંત્રથી ભૂત ભૂતપિસા જ ભાગે આવ્યું હતું ને મહામંત્રના મહિમામાં છે જ જો ખોટું હોય તો ભૂત પિસા ફરતા હોય છે સાંભળે જ છે ને સાંભળે જ છે ને કેમ નથી આવી શકતા કારણ કે સત્ય છે સ્વામી એણ મહામંત્ર એ સત્ય છે કોઈને પણ હોય આમ ખાલી કરંડ જેવું છે આમ એના હાથને અડીને સ્વામિયણ બોલો ને તો એ કૂદકો લગાવે એવો બળિયો મંત્ર છે એટલે આ જમદૂતો જમદૂતોને આ ભીમોને રાનો બહુ ભારે છે એ લોકોએ ડાંગ મારી દાંત તૂટ્યો કડાકો વસમો થયો જમ ભક્તને ન શક્યા જીતી જમદૂત આ ભક્તોને ના જીતી શક્યા ભય પામીને ભાગી ગયા ભક્તોને કહે છે તમે સાચા છો અમે અમારી હાર સ્વીકારીએ છીએ એમ જન જીત્યા જમ સાથે કરી સાય સેવકની નાથે આવી રીતે જમદૂત સાથે પણ ભગવાનના ભક્તો આ જીતી ગયા આવીની કડિયા બહુ સરસ છે જેને બળબહુ નામી તનું માન્યું પોતાને સેવક પણનું જેને પોતાને વિશે સેવક પણ માન્યું અને જેને બળ ભગવાનનું રાખ્યું તેથી જાનો કોન ન જીતાય આ લોક પરલોકને માય જેને બળ બહુનામીનું બળ છે એને આ લોકને પરલોકમાં કોણ એની માટે કશું અશક્ય નથી બધું જ જીતી જાય એ શીખવાડે છે કે આપ બળ ના રાખવું ઈશ્વર બળ રાખવું સ્વબળ ના રાખવું પરમાત્માનું બળ રાખવું જે કાંઈ કરવું એ ભગવાનના બળે કરવું ભગવાન સ્વામિનારાયણ મને આવા મળ્યા છે મને આવા ગુરુજી જેવા મોટા પુરુષ મળ્યા છે મને આવા સંતો મળ્યા છે એટલે મારું આવું થશે કે તમે ઘણી વાત નથી કહેતા કે આપણો અંધકાર તો કાંઈ થવાનું કારણ કે ગુરુજીએ કીધું છે એ બળ જે મહારાજ અને ગુરુજીનું જે બળ છે મહારાજ ગુરુજી સંતોનું જે બળ છે આવા ભક્તોની વચ્ચે હું છું એટલે મારું આમ જ થાય એવું જે બળ એ બળ ખરેખર યોગ્ય છે એવું બળ હોવું જ જોઈએ એવું બળ કામનું છે પણ જે એમ કે હું તો આમ કરું છું એટલે મારું તો આમ થાય જ હું આમ કરું છું એટલે મારું આમ થાય જ એવું આપ બળ એ કલ્યાણના માર્ગમાં કામ લાગતું નથી હંમેશા પરમાત્માનું બળ અને પરમાત્માના મહાપુરુષોનું બળ એ હંમેશા કામ લાગે છે એ આ લોકને પરલોકની અંદર જીતી જાય છે એનું આશ્ચર્ય કાંઈમાં જાનો આપ્યો પરચો એ પરમાનો એનું કંઈ આશ્ચર્ય ના માનસો નિષ્કુળન સ્વામી કે આ તો સહજ છે કોઈને આશ્ચર્ય લાગે કે જમદૂતને ડાંગ મારીને દાંત તૂટી ગયા ને જમદૂત તો ભાગી ગયા આવું 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 કેવી રીતે થયું છે નિષ્કુળન સ્વામી કે બધું જ થાય ભગવાન સ્વામીનું બળ રાખો તો બધું જ થાય આવું સ્વામીનો અભિપ્રાય છે આવી રીતે જમદું તો ભાગ્યા છે માટે ભગવાનની અંદર વિશ્વાસ રાખીને ભગવાન સ્વામિનારાયણને ભજવા હરિકૃષ્ણ કૃષ્ણ મહારાજની જે શ્રીપતિમ શ્રીધરમ શર્વદેવ ઈશ્વરમ ભક્તિધર માત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે હરિકૃષ્ણ કૃષ્ણ મહારાજની જે